હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રયોસા કિચન. આજે આપણે બનાવીશું બ્રેડ રોલ. બ્રેડ રોલ બનાવવા એકદમ ઇઝી છે. બ્રેડ રોલ તમે ગમે ત્યારે બનાવી શકો છો. તો ચાલો જોઈએ બ્રેડ રોલ કેવી રીતે બનાવવા. બ્રેડ રોલ બનાવવા માટે મેં લીધું છે વ્હાઇટ બ્રેડ. આ રેસીપીમાં સેન્ડવિચ બ્રેડ જ યુઝ કરવી, બ્રાઉન બ્રેડ બિલકુલ યુઝ ન કરવી. મસાલો બનાવવા માટે મેં લીધું છે 4 બટેટા, તેને મેં બોઇલ કરીને મેશ કરીને રાખ્યા છે. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1/2 કપ લીલા વટાણા. વટાણાને મેં બોઇલ કરીને રાખ્યા છે. 1 ટેબલસ્પૂન કોથમીર. એક પેનમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરીએ. ત્યારબાદ તેમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીએ. પેસ્ટને મીડિયમ ફ્લેમ પર 1 મિનિટ સુધી ફ્રાય કરીએ. ત્યારબાદ વટાણા એડ કરીએ. થોડીવાર માટે કૂક કરીએ. બટેટા એડ કરીએ, મિક્સ કરીએ. હળદર, લાલ મરચું પાવડર, મીઠું, ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ એડ કરીએ. બધા જ મસાલા મિક્સ કરીએ. ગરમ મસાલો લાસ્ટમાં એડ કરીએ. સરસ રીતે મિક્સ કરી લઈએ. લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે એટલા માટે લાલ મરચું પાવડર ઓછો એડ કરવો. 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કૂક કરીએ. કોથમીર એડ કરીએ. સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. થોડીવાર માટે ઠંડુ થવા દઈએ. સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. રોલ રેડી કરીએ. જો તમારી પાસે બોર્ડરવાળી બ્રેડ હોય તો તેની બોર્ડર રિમૂવ કરીને જ બ્રેડ રોલ બનાવવા. બ્રેડને પાણીમાં આવી રીતે ડીપ કરીને પછી હથેળીમાં આવી રીતે સ્ક્વિઝ કરવી. સરસ રીતે હથેળીમાં બ્રેડને દબાવીએ જેનાથી પાણી બધું જ નીકળી જાય. ધ્યાન રાખવાનું છે કે બ્રેડ તૂટે નહીં. હવે આમાં સ્ટફિંગ ભરીએ. 2 ચમચી જેટલું સ્ટફિંગ મેં આમાં ભર્યું છે. રોલ બનાવીએ. બ્રેડને આવી રીતે ફોલ્ડ કરીને રોલ બનાવવાના છે. આ જ રીતે બધા જ બ્રેડ રોલ હું બનાવી લઉં છું. મેં બ્રેડ રોલ બનાવી લીધા છે. બ્રેડ રોલ ફ્રાય કરીએ. મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. હાઈ ફ્લેમ રાખીશું તો બ્રેડ રોલનું ઉપરનું લેયર તરત બ્રાઉન થઈ જશે અને અંદરથી તે કૂક નહીં થાય. થોડીવાર પછી ફેરવી લઈએ. આવી જ રીતે થોડી થોડી વારે ફેરવીને ફ્રાય કરીશું જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર ન થાય. તમે જોઈ શકો છો તેનો કલર થોડો બ્રાઉન થઈ ગયો છે. હવે બસ થોડીવાર માટે ફ્રાય કરીએ. બ્રેડ રોલ સરસ રીતે ફ્રાય થઈ ગયું છે. જો તમારે આની ઉપરનું લેયર વધારે ક્રિસ્પી કરવું હોય તો થોડીવાર વધારે ફ્રાય કરવું. બ્રેડ રોલ ફ્રાય થઈ ગયું છે. તેને કિચન ટાવલમાં કાઢી લઈએ કે જેથી આમાં એક્સ્ટ્રા ઓઇલ હોય છે તે નીકળી જાય. તમે જોયું ને બ્રેડ રોલ બનાવવા કેટલા સરળ છે.
આમાં તમે તમારી પસંદ પ્રમાણે સ્ટફિંગ પણ ચેન્જ કરી શકો છો. બ્રેડ રોલને લીલી ચટણી કે પછી ટોમેટો કેચઅપ સાથે ગરમા ગરમ સર્વ કરો. તમારા ઘરમાં બધાને જરૂર પસંદ આવશે. બ્રેડ રોલ બહુ જ ટેસ્ટી અને ક્રિસ્પી બન્યા છે. આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા. મારી ચેનલ પ્રયોસા કિચનને તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી અને ઝડપથી પ્રયોસા કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.